નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. ગુજરાત અને ગ્વાંગડોંગ સિસ્ટર સ્ટેટ રિલેશનશીપ દિશામાં મુખ્યમંત્રી અને ગ્વાંગડોંગ પ્રોવિન્સના એડવાઇઝર લિન મુનશેંગ વચ્ચે ફળદાયી બેઠક. ચાઇના કાઉન્સિલ ફોર ધી પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ગુજરાત વેપારી મહામંડળ વચ્ચે આર્થિક, શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે સહયોગ માટે MOU. ગુજરાત સરકારનો ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણય. વરસાદ ખેંચાતા ખેડૂતો માટે કૃષિ વીજ પુરવઠો 5 કરોડ યુનિટથી વધારી 7 કરોડ યુનિટ કરાયો. 12 લાખ ધરતીપુત્રો થશે લાભાન્વિત. અમદાવાદ મહાનગરપાલિકાની નવી પહેલ. AMCમાં સમાવિષ્ટ દૂર સુદૂરના ગામડાઓના લોકોને ટેક્સ ભરવા કચેરી સુધી ન આવવું પડે એ માટે ટૂંકમાં જ શરૂ કરાશે ટેક્સ ઓન વ્હીલ. વાનના ઉપકરણોના સંચાલન માટે સૌર ઉર્જાનો ઉપયોગ. રશિયાના ઉફામાં યોજાયેલ શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. આતંકવાદ સામેની લડતમાં SCOને ભારત કરશે મદદ. શાંતિ અને સ્થિરતા માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. મધ્ય એશિયા અને રશિયાના પ્રવાસના ચોથા તબક્કામાં તુર્કમેનિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી. તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિની લેશે મુલાકાત. બંને દેશો વચ્ચે પ્રતિનિધિ સ્તરની થશે ચર્ચા. મોદીના હસ્તે ગાંધીજીની પ્રતિમાનું થશે અનાવરણ. સમાચાર વિગતવાર જોઈએ. 6 દેશોની યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તુર્કમેનિસ્તાન પહોંચી ગયા છે, જ્યાં તેઓ તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિની મુલાકાત લેશે. આ દરમિયાન ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા બાદ અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે. તુર્કમેનિસ્તાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. વડાપ્રધાન મોદી તુર્કમેનિસ્તાનના પાટનગર અસ્લાબાદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત દરમિયાન સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પોર્ટ્સ, યોગ, ઉર્જા વગેરે બાબતે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે. બંને દેશોએ તાપી ગેસ પાઇપલાઇન યોજનાને ઝડપી બનાવવાના મુદ્દે સહમતિ દર્શાવી છે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે આતંકવાદ મુદ્દે ચર્ચા વિચારણા થશે. ઉફા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠન SCOની બેઠકમાં ભાગ લઈ સંબોધન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને તેમનું સ્વાગત કર્યું હતું. SCOમાં રશિયા અને ચીન સિવાય પૂર્વ સોવિયત સંઘના દેશો તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન પણ સામેલ છે, પરંતુ ભારત, પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને મંગોલિયાને નિરીક્ષક દેશ તરીકે સ્થાન મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SCOના પ્લેનરી સેશનને સંબોધતા જણાવ્યું હતું કે ભારત ક્ષેત્રમાં શાંતિ સ્થિરતા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. તેમણે પાકિસ્તાનને શાંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ અને અતિવાદનો અમે SCO સાથે મળીને મુકાબલો કરીશું. તેમણે અફઘાનિસ્તાનના વિકાસ માટે શાંતિ અને સુરક્ષા પર ભાર મૂક્યો હતો. ભારતે ક્ષેત્રમાં શાંતિ ઓર મૈત્રી બઢાનેમે યોગદાન દેગા. આતંકવાદ ઓર અતિવાદ ઇસ ક્ષેત્ર કે લિયે બડે ખતરે કે રૂપમાં ઉભર રહી હૈ. હમ SCO કે સાથ મિલકર ઇનકા સામના કરેંગે. અફઘાનિસ્તાનમાં શાંતિ ઓર સ્થિરતા અફઘાનિસ્તાન કી જનતા કા અધિકાર હૈ ઓર યહ સાથ હી સાથ ઇસ પૂરે ભૂભાગમાં શાંતિ ઓર સમૃદ્ધિ કો બઢાયેગા. આ અગાઉ ઉફા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયેલી વાતચીતનો જોઈએ એક રિપોર્ટ. ઉફા ખાતે શાંઘાઈ સહયોગ સંગઠન SCOની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ વચ્ચેની મુલાકાતમાં બંને દેશના નેતાઓએ સ્પષ્ટપણે ક્ષેત્રમાં શાંતિ અને વિકાસની પરસ્પર જવાબદારીનો સ્વીકાર કર્યો છે. બંને નેતાઓએ દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરીને આ સમસ્યાનો સાથે મળીને મુકાબલો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આતંકવાદ અને મુંબઈ 26/11 હુમલાના આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા ભારતે ઘણીવાર પાકિસ્તાનને રજૂઆત કરી છે. પાકિસ્તાને ભારતને ભરોસો આપ્યો છે કે 26/11 મુંબઈ હુમલા બાબતે કાર્યવાહી વેગીલી બનાવવા તે તૈયાર છે. Both sides agreed to discuss ways and means to expedite the Mumbai case trial, including additional information like providing voice samples. ગૃહમંત્રી રાજનાથ સિંહે PM મોદી અને નવાઝ શરીફની મુલાકાતને સકારાત્મક ગણાવી હતી.
સૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલી બંને નેતાઓ વચ્ચેની વાતચીતની સકારાત્મક બાબત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી નવાઝ શરીફના પાકિસ્તાન આવવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2016માં પાકિસ્તાનમાં થનારા સાર્ક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે. આ સાથે જ એ સહમતિ પણ બની છે કે આતંકવાદથી જોડાયેલા દરેક મામલે ઉકેલ લાવવા બંને દેશોના સુરક્ષા સલાહકાર નવી દિલ્હીમાં મુલાકાત કરશે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે બીએસએફના ડીજી અને પાકિસ્તાન રેન્જર્સના ઉચ્ચ અધિકારીઓ જલ્દીથી મુલાકાત કરીને સરહદ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત અને પાકિસ્તાને એકબીજાના દેશમાં બંધક બનાવાયેલા માછીમારોને તેમની બોટ સહિત 15 દિવસની અંદર મુક્ત કરવા પણ સહમતિ દર્શાવી છે. બંને દેશોમાં આવેલા ધાર્મિક સ્થળો પર પરસ્પર પર્યટન વધારવા અને સંયુક્ત ધાર્મિક ભાવનાને ઉત્તેજન આપવા તંત્ર વિકસિત કરવાની યોજના નક્કી કરવામાં આવી છે. ઉફાથી નવી શરૂઆતની હવા સમગ્ર દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના દ્વાર ખુલે તેની રાહ જોઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પીએસએલવી C-28 પ્રક્ષેપણના ટૂંક સમયમાં જ 5 બ્રિટિશ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દીધા છે. શ્રીહરિકોટા ખાતેના શ્રી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પીએસએલવી C-28 રોકેટે 5 ઉપગ્રહો સાથે ગઈરાત્રે 9:58 અંતરિક્ષ તરફ પ્રયાણ કર્યું હતું. આ ઇસરોના સૌથી ભારે વાણિજ્યિક મિશન પૈકીનું એક હતું. પીએસએલવીનું આ 30મું મિશન હતું. 5 ઉપગ્રહ પૈકી 3 એક જ સરખા એવા GMC-3 ઓપ્ટિકલ પૃથ્વીના અવલોકન માટેના ઉપગ્રહો છે. તેનું નિર્માણ બ્રિટનની સૂર્યા સેટેલાઇટ ટેકનોલોજી લિમિટેડે કર્યું હતું. આ ઉપરાંત 2 સહાયક ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં છોડવામાં આવ્યા હતા. ચીનના ગ્વાંગડોંગ પ્રાંતનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી. ગુજરાત અને ગ્વાંગડોંગ વચ્ચે વિવિધ ક્ષેત્રે સહયોગ સાધવા માટે સમજૂતીના કરાર પણ થયા હતા. મુખ્યમંત્રીશ્રીના ચીનના પ્રવાસ સમયે આ સમજૂતી સધાઈ હતી. તેના ભાગરૂપે CCPIT વચ્ચેના સરકારની કામગીરી ચીની પ્રતિનિધિમંડળના ગુજરાત પ્રવાસ દરમિયાન આગળ ધપી છે. ચીનના ગ્વાંગડોંગ પ્રોવિન્સના ગવર્નરના સિનિયર એડવાઇઝર લીન મુનશેંગના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે છે. તેમના પ્રવાસના બીજા દિવસે પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલી આ મુલાકાતમાં બંને રાજ્યોએ સાંસ્કૃતિક પ્રવાસન, કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ સાધવા અંગે સમજૂતીના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આજે ગુજરાતની અંદર MOU કરવામાં આવે છે કે આવતા દિવસોની અંદર ગુજરાતના લોકો અને ચાઇનાના લોકો વધારે નજીક કઈ રીતે આવે, ટુરિઝમ ક્ષેત્રે વધારે કઈ રીતે નજીક આવે, ઉદ્યોગ ક્ષેત્રે કઈ રીતે વધારે નજીક આવે અને બેની ભાગીદારી વધે એ માટે અહીંયા MOU કરવામાં આવ્યું હતું. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બી ભાર મૂકવામાં આવ્યો હતો અને ગુજરાતની અંદર વધારે મૂડીરોકાણ કઈ રીતે વધે અને વધારે ને વધારે રોજગારી કઈ રીતે ઉપલબ્ધ થાય એની વિગતવાર આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે ચર્ચા કરી હતી. સમજૂતીના કરાર ઉપર હસ્તાક્ષર પ્રસંગે ચીનના પ્રતિનિધિમંડળની સાથે સાથે ગુજરાત વ્યાપારી મહામંડળના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વ્યાપારી મહામંડળ ઉદ્યોગના આદાન પ્રદાન અંગે લોજિસ્ટિક સપોર્ટ આપશે. ચેમ્બર ઓફ કોમર્સે એમના જે કાઉન્ટરપાર્ટ છે લાઈક આપણી ચેમ્બર ઓફ કોમર્સ એની સાથે આપણે MOU કર્યું છે, જેથી એકબીજાની સાથે ત્યાંના ઉદ્યોગો અને એના ઉદ્યોગો માટે જરૂરિયાતો માટે ચર્ચા થઈ શકે અને ટેકનિકલી જે સાઉન્ડ હોય એ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે અને એનો લાભ આપણને મળે. બંને રાજ્યો વચ્ચે સિસ્ટર સ્ટેટ તરીકે વિકાસ માટે સહમતિ સધાઈ છે ત્યારે સંબંધના નવા અધ્યાયની આ શરૂઆત છે. દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતો નિર્ણય કર્યો છે. પ્રવક્તા મંત્રી સૌરભભાઈ પટેલે ગાંધીનગરમાં કૃષિલક્ષી વીજ પુરવઠામાં ખેડૂત દીઠ 2 કલાકનો વધારો કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. એમણે જણાવ્યું કે આ પુરવઠો 5 કરોડ યુનિટથી વધારી 7 કરોડ યુનિટ કરાશે અને આનાથી 12 લાખ જેટલા ખેડૂતોને લાભ થશે.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છમાં સાંગી સિમેન્ટના પ્લાન્ટમાં નવા ગ્રાઇન્ડિંગ યુનિટનું ઉદઘાટન કર્યું હતું. વાર્ષિક 1.2 મિલિયન ટનની ક્ષમતા ધરાવતું આ નવું એકમ સાંગીની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને હાલના 2.9 મિલિયન ટનથી વધારી 4.1 મિલિયન ટન કરશે. આ સુવિધામાં આશરે 125 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મુખ્યમંત્રીએ 15 મેગાવોટની વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ WHRSનો પણ શિલાન્યાસ કર્યો હતો. સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિ સાંઘીએ જણાવ્યું હતું કે સાંગી સિમેન્ટે જે સીમાજન્ય હાંસલ કર્યું છે તે કચ્છ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે મે 2015માં ચીનની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ વિકસાવવા સાંગી સિમેન્ટના ચાઇનીઝ કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. જો આપ અમદાવાદ શહેરથી દૂર રહો છો અને તમને મ્યુનિસિપલ ટેક્સ ભરવામાં મુશ્કેલી પડી રહી છે તો હવે મૂંઝામાની જરૂર નથી. એટલા માટે કે અમદાવાદ મહાનગરપાલિકાએ એક ટેક્સ વાન સેવા શરૂ કરવા જઈ રહી છે, જે અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ આસપાસના ગામડા અને દૂર સુદૂર સુધી પહોંચશે અને વેરો લેશે. આધુનિક સુવિધાથી સજ્જ એવી આ ટેક્સ વાનની વિશેષતા એ છે કે તેમાં સોલર પેનલ ફિટ કરવામાં આવી છે, જેથી આ વાનમાં રહેલા ઉપકરણો સૌર ઉર્જાથી ચાલશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૂચનાથી આ વાન તૈયાર કરવામાં આવી છે, જે આગામી થોડા સમયમાં જ કાર્યરત થઈ જશે અને વેરો સ્વીકારવાનું શરૂ કરશે. રાષ્ટ્રીય અલ્પસંખ્યક શિક્ષણ સંસ્થા આયોગ તથા ઓલ ઇન્ડિયા જૈન માઇનોરિટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા 27 જાન્યુઆરી 2014 રોજ રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજને માઇનોરિટીમાં સમાવેશ બાદ વિશેષ અધિકારો પ્રાપ્ત થયા છે તેની જાણકારી આપી હતી. શિક્ષણ માટે 1,000 થી 1,00,000 સુધીની શિષ્યવૃત્તિ ઉપરાંત વેપાર ઉદ્યોગ માટે 6% વ્યાજથી 30 લાખ સુધીની લોન મળશે. મહિલાઓ પગભર થઈ શકે તે માટે 30 લાખ રૂપિયા સુધી સરકારી સહાય લોન મળી શકશે. પાટણ ખાતે છેલ્લા 3 દિવસથી ખેડૂત કૌશલ્ય તાલીમ લઈ રહ્યા છે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ખેડૂતો વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવી રહ્યા છે. 30 ખેડૂતો અને 30 મહિલા પશુપાલકોને ખેતીમાં આધુનિકતા અને વૈજ્ઞાનિક અભિગમ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે વૈજ્ઞાનિક અભિગમથી ઘાસચારાનું વાવેતર કરી પશુપાલન ક્ષેત્રે વધુ નફો મેળવવાની રીત અપનાવવામાં આવશે. તાલીમ કાર્યક્રમથી મહિલા પશુપાલકો ઉત્સાહિત થયા હતા. અમને ખૂબ અહીંયા જાણવા મળ્યું કે કયું બિયારણ વાપરવું, કયું ખાતર વાપરવું, અમુક અમને ખબર નથી એમ અત્યાર સુધી. પણ એ આગળથી સાહેબો આવ્યા દાંતીવાળાથી અને અમને કીધું અને અમે આજ એમ કે ખૂબ અમલમાં લેશું અને બધી બહેનોને કહીશું. બિયારણ માટે જમીનને કેવી રીતે ફળદ્રુપ બનાવી, જમીનમાં કેવી રીતે નાઇટ્રોજનનું શોષણ કરવું, બધી રીતે અહીંયા માહિતી, ફૂલ માહિતી મળી છે અમને. દરેક સાહેબો, બધા સાહેબો અમને સારી રીતે સમજાવે છે. આવી રીતે ભાઈઓના અને બહેનોના એમના જે પ્રશ્નો હોય ખેતીવાડીને લગતા, એટલે અમે નિદર્શનો કરાવીએ છીએ, એમને બતાવીએ છીએ અને એ પ્રમાણે એમના ખેડૂતોના ગામમાં જઈને એમને જે તાલીમ લીધી હોય એ બીજા ખેડૂતોને પણ બી એટલી માહિતી આપે અને એટલે એમના જે ખેતીમાં એ ઉપયોગ કરે અને એમનું વધારે ઉત્પાદન મેળવતા હોય છે. ક્રિકેટ. ભારતે ઝિમ્બાબ્વેને પ્રથમ વનડેમાં 4 રનથી હરાવી 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અંબાતી રાયડુની સદીની મદદથી ભારતે ઝિમ્બાબ્વેને વિજય માટે 256 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઝિમ્બાબ્વેના કેપ્ટન ચિગમ્બુરાએ સદી ફટકારવા છતાં ટીમ 50 ઓવરના અંતે ઝિમ્બાબ્વે 7 વિકેટે 251 રન જ બનાવી શકતા તેનો 4 રને પરાજય થયો હતો. મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાયડુને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત અને ગ્વાંગડોંગ સિસ્ટર સ્ટેટ રિલેશનશીપ દિશામાં મુખ્યમંત્રી અને ગ્વાંગડોંગ પ્રોવિન્સના એડવાઇઝર લીન મુનશેંગ વચ્ચે ફળદાયી બેઠક. ચાઇના કાઉન્સિલ ફોર ધી પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ગુજરાત વેપારી મહામંડળ વચ્ચે આર્થિક, શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે સહયોગ માટે MOU. ગુજરાત સરકારનો ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણય. વરસાદ ખેંચાતા ખેડૂતો માટે કૃષિ વીજ પુરવઠો 5 કરોડ યુનિટથી વધારી 7 કરોડ યુનિટ કરાયો. 12 લાખ ધરતીપુત્રો થશે લાભાન્વિત. અમદાવાદ મહાનગરપાલિકાની નવી પહેલ. AMCમાં સમાવિષ્ટ દૂર સુદૂરના ગામડાઓના લોકોને ટેક્સ ભરવા કચેરી સુધી ન આવવું પડે એ માટે ટૂંકમાં જ શરૂ કરાશે ટેક્સ ઓન વ્હીલ. વાનના ઉપકરણોના સંચાલન માટે સૌર ઉર્જાનો ઉપયોગ.
રશિયાના ઉફામાં યોજાયેલ શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. આતંકવાદ સામેની લડતમાં એસસીઓને ભારત કરશે મદદ. શાંતિ અને સ્થિરતા માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. મધ્ય એશિયા અને રશિયાના પ્રવાસના ચોથા તબક્કામાં તુર્કમેનિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી. તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિની લેશે મુલાકાત. બંને દેશો વચ્ચે પ્રતિનિધિ સ્તરની થશે ચર્ચા. મોદીના હસ્તે ગાંધીજીની પ્રતિમાનું થશે અનાવરણ. આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. નમસ્કાર.